વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાણ પ્રશ્નની વિકાસના પુલની એવો વિકાસનો પુલ જે અહીં આઝાદીથી અત્યાર સુધી બન્યો જ નથી, એવું ગામ કે જે દર વર્ષે મોતરૂપી કોતરમાં ઓળંગવા માટે મજબૂર બન્યા છે. મહીસાગર જિલ્લામાં આવેલા વીરપુર તાલુકાનું પાસરોડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ આંકલ્યાના મુવાડા ગામ કે જ્યાં ગામમાં પ્રવેશવા માટે કોતરમાં પસાર કરીને જવું પડે છે. દર વર્ષે ચોમાસાના સમયમાં કોતરમાં નદીનું પાણી આવી જાય છે, જેના કારણે સ્થાનિક લોકોને ઘરાડૂબ પાણીમાંથી પસાર થવું પડે છે. જ્યારે આ સમસ્યા કેટલાક દાયકાઓથી ગામ લોકો ભોગવી રહ્યા છે, ત્યારે પુલ બનાવવાની માંગને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ નિકાલ આવતો નથી. ચોમાસું શરૂ થાય અને આ ગામના લોકો માટે કોતરની સમસ્યા બની મોંફાડી ઊભી રહે છે. આ ગામની અંદરથી લોકો બહાર નીકળી નથી શકતા અને બહાર ગયેલા લોકો પોતાના ઘરે પોતાના ગામમાં જઈ નથી શકતા. ત્યારે ગામની અંદર કોઈપણ મેડિકલ કેસ અથવા તો સગર્ભા મહિલાને જો હોસ્પિટલે પહોંચાડવા હોય તો પણ ગામના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ પશુઓનું દિવસ દરમિયાન 300 લીટર દૂધ ચોમાસા સમયે રેડી દેવું પડે છે, કારણ કે કોતર ઉપર સામાન્ય રીતે 8 થી 12 ફૂટ જેટલો પાણી આવી જતું હોય છે. ગામના લોકો ચોમાસા દરમિયાન પાણી ઉતારવાની રાહ જોઈને બંને છેડા ઉપર બેઠા હોય છે. આ ગામની અંદાજિત 170 લોકોની વસ્તી છે, જેટલા લોકો સંપર્ક વિહોણા થઈ જતા હોય છે, માટે તાત્કાલિક તેનો કોઈ ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. અમીન કોઠારી, ZSTV, મહીસાગર. તમને મારા તકલીફ એ છે કે અમે આવવા જવા માટે રસ્તો શાળેથી મળી ઓકલ્યાના પુસોડા પેટી ઓકલ્યાનું મોડું આવ્યું છે. લગભગ 1.5 કિલોમીટર તો હજ નહીં, 1.5 કિલોમીટર છે. પણ એટલી બધી તકલીફ છે કે પાણી આવે તે વખતે કોચડાની અંદર ઢેસણ ભર ઉપર પાણી રહે, આવવા જવા માટે ઘણી જ મુશ્કેલી પડે. દૂધના માટે અમે દૈનિક 200 લીટર દૂધ ભરીએ હાલમાં, પણ દૂધ હાલમાં અમારા પાણી આવે એટલી પછી તમામ દૂધ ગેટ રહે. એટલી અમારી જીવનની રોજીગારી જે તે વસ્તુ દૂધની છે એ બંધ થઈ જાય. પછી અમારે કોઈ પણ માણસની તકલીફ પડે તે વખતે 108 લાવી હતી, એ પણ કોઈ જગ્યાએ આવે ના. અને તે પછી અમે ખાટલામાં ગાલી અને પાણીમાં થઈ અને શાળા ટેશન લાવીએ. અને વિદ્યાર્થીઓ તમામ અમારે કોઈ શાળા કે અંગણવાડી કોઈ પણ સરકારી શાળા ભાડા કશું ના મળે, એટલે અમે વિદ્યાર્થીઓ ભણવા માટે શાળી યાદ મોકલીએ. બે પ્રાથમિક શાળામાં તમામ શિક્ષણ બગડે. અને હાલમાં તમે જુઓ